જેતપુરના જેતલસર જંકશન ગામના લોકો દ્વારા સર્વિસ રોડ બાબતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। જેતપુર તાલુકાના જેતલસર ગામથી પસાર થતા નેશનલ હાઈવે પ્રોજેક્ટ સમયે હાઈવે ઓથોરિટી દ્વારા નિયમ મુજબ સર્વિસ રોડ બનાવવામાં આવે છે, જે અન્વયે જેતપુર તાલુકાના જેતલસર જંકશનના પોપટપરા વિસ્તારમાંથી જેતપુર તરફના નેશનલ હાઈવે નજીક આજે હાઈવે ઓથોરિટી દ્વારા સર્વિસ રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવતા આ રોડની નજીકના ખેતરના માલિકે જેસીબીની કામગીરી દાદાગીરી સાથે અટકાવી રાખી છે। લોકોએ જણાવ્યું હતું કે આ સર્વિસ રોડનું કામ પ્રવીણભાઈ ભુવા અને રોહિતભાઈ ભુવા શરૂ થવા દેતા નથી। કોઈ રાહદારી કે વાહન ચાલક આ માર્ગ પરથી પસાર ન થાય તે માટે કાચા માર્ગમાં બોરના પાણી છોડી કીચડ કરે છે, અડચણો ઊભી કરે છે। અનેક વખત જેસીબીની વચ્ચે સુઈ જઈને હાઈવે ઓથોરિટીના કર્મચારીઓને કામ બંધ કરવા મજબૂર કરતા રહ્યા છે। આ બાબતે અનેક વખત સાંસદ અને ધારાસભ્યને રજૂઆત કરી હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા આજે ગ્રામ્ય મામલતદાર ગિન્યા સાહેબને આવેદન આપવામાં આવ્યું। હવે જે સાહેબ હાઈવે ઓથોરિટી વાળાએ અમારે અંડરબ્રિજ બનાવી અને સર્વિસ રોડ માટેની જે પ્રાવધાન કર્યું છે એ બાજુના ખેડુવાળા ખેડૂત જે લોકો છે એ આ કામમાં દર વખતે રૂકાવટ કરે છે અને એ એમ કે અમને પૂરું વળતર નથી મળતું, વળતર નથી મળ્યું તો અમે જંકશનવાળાનો અમારો શું વાંક છે? એને પ્રશાસન અરે અથવા તો હાઈવે ઓથોરિટી જે કંઈ કરવાનું હોય એ કરવું પડે। અમારી સાથે અમારા છેલ્લા 10 વર્ષથી આ વિઠ્ઠલભાઈ આ રાદડિયા હતા જ્યારે સાંસદ એ આ બધું કરીને ગયા છે તો અત્યાર સુધી આ રોડ થવા નથી થતા અને એટલી બધી પારાવાર તમને હેરાન ગતિ છે। ચોમાસામાં તમે ખાલી એક ચક્કર મારો સાહેબ, તમે ત્યાં હાલી ન હોગો, ખાલી હાલી ન હોગો, વાહન હાલવાની વાત તો બાજુ હેરી અને અમને આના માટે સર્વિસ રોડ આપ્યા છે તો શા માટે અમને હેરાન ગતિ કરે છે? એટલે કોઈ એવા તત્વો છે કે જે તત્વો નહીં, જે જમીન જે લોકો પાસેથી આ લોકોએ સંપાદન કરી છે હાઈવે ઓથોરિટી વાળાએ, એ લોકો એને એમ કહે છે કે અમને પૂરું વળતર નથી મળ્યું, તો પૂરું વળતર નથી મળ્યું તો અમે શું કરીએ? એટલે ખેડૂતો જ છે? હા, ખાતેદારો। તમારું નામ શું? હા, ગોરધનભાઈ કાંજીભાઈ વાઘેલા, સરપંચ જેતલસર જંકશન। આશીષ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર।